जे उत्पत्ति तथा स्थिति लय कर वेदो स्तुति उच्चरे जेना रोम सुछिद्रमा अणुसमा ब्रह्मांड कोटि फरे माया काल रवि शशि सुरगण आज्ञान लोपेक्षणे एवं अक्षरधामना अधिपति श्री स्वामिना अक्षरधाम थी अवनिमा जे देह धारी थया आप्या सुख अपार भक्त जनों ने दिले धरी ने दया इधा चारु चरी जेणे करुणा करी वंदु मंगल मूर्ति उर्धरी सर्व श्रीहरि सर्वोपरि श्रीहरि स्वामिनारायण 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 स्वामिनारायण
पुरुषोत्तम श्री हरि
सुखदायक रे स्वामी सहजानंद प्रगट पुरुषोत्तम श्रीहरि जेनु स्वामी नारायण नाम छे जेनु स्वामी नारायण नाम छे जेने भजने रे पामे भव जड़ पार प्रगट पुरुषोत्तम श्रीहरि पहले कड़ी मध्य अति करुणा करी वाले कड़ी मध्य अति करुणा करी धार्यो द्विज कुल रे धार्यो द्विज कुल रे गुण प्रगट पुरुषोत्तम श्रीहरि सुखदायक रे स्वामी सहजानंद प्रगट प्रगट पुरुषोत्तम श्रीहरि ઈધો આશરો એનો જે જને કીધો આશરો તે તો તરી ગયા રે તે તો તરી ગયા રે કુળ સહિત સંસાર प्रगट पुरुषोत्तम श्रीहरि सुखदायक रे स्वामी सहजानंद प्रगट पुरुषोत्तम श्रीहरि ananda
करे निश दीन रे, करे निश दीन रे, नेति निगम पुकार प्रगट पुरुषोत्तम श्री हरि। सुखदायक रे स्वामी सहजानंद प्रगट पुरुषोत्तम श्री हरि। प्रगट पुरुषोत्तम श्री हरि। प्रगट के अज में तो दिठारे अलबेलो आवतारे लोल। आज में तो दिखा रे अलबेलो आवतारे लो, आज में तो दिखा रे अलबेलो आवतारे लो। गिरिधर गिरिधर गोवाड़िया ने संग रे, सुंदर मोड़ी शिर उपरे रे लो, सुंदर मोड़ी डोरे शोभे शिर उपरे रे लो। ए जर कसी जामा पेरा जुने अंग रे, आज में तो दिठा रे अलबेलो आब ना कोरा रे खोसिया बाई खूप मारे लो। भूलड़ा ना कोरा रे खोसिया बाई खूप मारे लो। एक गजरा तो बिठा रे अलबेलो आवतारे लो। साथीड़ा संगा फेरे हाथ हरी ने वासड़ी रे लो। अरे साथीड़ा संगा फेरे हाथ हरी ने वासड़ी रे लो। हे वाता गाता आवे गिरी धर गीत जो,
લટકંતા આવે રે લેવા મારું મેં તો દીઠારે અલબેલો આવતારેલો શું કરું સાહેબ ખેલી થઈ હું ઘણું રહેલો શું કરું સાહેલી રે ખેલી થઈ હું ઘણું રહેલો ભૈડું રહ્યું નહીં મારું હાથ રે રસ બસ થઈ રે પાઈના રૂપ મારેલો રસ બસ થઈ રે પાઈના રૂપ મારેલો એ નિરખી નિષ્કુળાનંદ ના નાથને આજ મેં તો દીઠારે અલબેલો આવતા બહુ સુંદર મજાના શબ્દો નિષ્કુળાનંદ સ્વામીને આજ મેં તો દીઠારે અલબેલો આવતારેલો. એક નાનકડો પ્રસંગ વચ્ચે મને યાદ આવે છે. એક માણસ એક સાધુ પાસે જાય છે અને સાધુને જઈ અને પ્રશ્ન કરે છે કે મારે પ્રભુના દર્શન કરવા છે, કૃપા કરીને મને એનું સરનામું બતાવો. પેલા સાધુ એને એમ કહે છે કે સામે તળાવમાં એક નાનકડી માછલી રહી છે, તારા પ્રશ્નનો જવાબ આપશે. પેલો માણસ તળાવ પાસે જઈને માછલીને પૂછે છે કે મારે પરમાત્માના દર્શન કરવા છે, કૃપા કરી મને એનું સરનામું બતાવ. ત્યારે પેલી માછલી કહી કે તારા પ્રશ્નનો જવાબ આપું પણ મને ખૂબ તરસ લાગી છે, પેલા મારા માટે તું પાણીની વ્યવસ્થા કર. એટલે પેલો માણસ ખડખડાટ હસવા માંડે છે કે મૂર્ખ માછલી, તું પોતે તળાવમાં રહે છે અને મારી પાસે પાણી માગે છે. ત્યારે માછલીએ કીધું કે આમાં જ તારા પ્રશ્નનો જવાબ આપે છે કે તારા ઘટમાં તારા ભીતરમાં પરમાત્માનો વાસ છે ને તું ચારે તરફ ફાફા મારે કે ક્યાં મળશે ક્યાં મળશે ક્યાં મળશે. હે જ્ઞાનીજનોએ બહુ સરસ મજાના શબ્દો કીધા છે કે તમારા ઘટમાં હાલે ઘડિયાળ, તમારા ઘટમાં હાલે છે ઘડિયાળ, તમે કાંડે બાંધીને કા ફરો. પુરુષોત્તમ કહે પ્રાણીયા ક્યારેક તો ઘટ ભીતર જોયા કરો. સંતો આપણે ધ્યાન કરવાનું શા માટે કહે છે કે અંદર ઉતરીને જુઓ તો મહારાજની મૂર્તિ સદાય આપણામાં બેઠી છે પણ આપણે દેખાતી નથી. એક વખત પ્રયત્ન કરજો કે ઘટમાં ઘનશ્યામજીને મનમાં સહજાનંદ હૃદય વસે છે મારા નારાયણ મુનિ દેવ છેટા નથી. જો ભીતરમાં ઘનશ્યામ મહારાજનો અહેસાસ કરશો ને તો મહારાજ છેટા નથી, આપણી સાથે હંમેશા ને હંમેશા છે છે ને છે. ઘટમાં ઘનશ્યામજીને મનમાં સહજાનંદ, ઘટમાં ઘનશ્યામજીને મનમાં સહજાનંદ, હૃદયે વસે છે મારા નારાયણ મુનિ દેવ છેટા નથી રે. હૃદયે વસે છે મારા નારાયણ મુનિ દેવ છેટા નથી
घट माँ घनश्याम जी ने मन माँ सहजानंद घट माँ घनश्याम जी ने मन माँ सहजानंद ગઢપુર છે ને મનમાં વડતાલ છે એ ઘટમાં ગઢપુર છે ને મનમાં વડતાલ છે ઘટમાં ગઢપુર છે ને મનમાં વડતાલ છે હૃદય વસે છે મારા પ્યારા ગોપીનાથ દેવ દૂર નથી રે હૃદય વસે છે મારા વાલા હરે કૃષ્ણ મહારાજ છેટા નથી ઘટમાં ઘનશ્યામજીને મનમાં સહજાનંદ ઘટમાં ઘનશ્યામજીને મનમાં સહજાનંદ બડે ભાવ સે તાલ્યો કે સાથ ઘટમાં જૂનાગઢ મનમાં ભૂલેરા ઘટમાં જૂનાગઢ મનમાં ભૂલેરા જટમાં જૂનાગઢ મનમાં ભૂલેરા હૃદય વસે છે પ્યારા રાધા રમણ દેવ છેટા નથી રે વસે છે વાલા મદન મોહનજી મહારાજ છેટા નથી ઘટમાં ઘનશ્યામજીને મનમાં સહજાનંદ ઘટમાં ઘનશ્યામજીને મનમાં સહજાનંદ ઘટમાં અમદાવાદ મનમાં કચ્છ ભુજ છે ઘટમાં અમદાવાદ મનમાં કચ્છ ભુજ છે હૃદય વસે છે પ્યારા નર નારાયણ દેવ છેટા નથી રે હૃદય વસે છે વાલા નર નારાયણ દેવ છેટા નથી ઘટમાં ઘનશ્યામજીને મનમાં સહજાનંદ ઘટમાં ઘનશ્યામજીને મનમાં સહજાનંદ ઘટમાં વાસીને મનમાં ગુરુકુલ ઘટમાં વાસીને મનમાં ગુરુકુલ હૃદય વસે છે વાલા પ્યારા ઘનશ્યામ મહારાજ છેટા નથી રે હૃદય વસે છે વાલા
प्यारा घनश्याम महाराज छेटा नथी घटमा छेवासी ने मनमा गुरु कुल हे घटमा छेवासी ने मनमा गुरु कुल हे रुदेव से छे वाला प्यारा घनश्याम महाराज छेटा नथी रे रुदेव से छे प्यारा प्यारा घनश्याम महाराज छेटा नथी घनश्याम महाराज छेटा छेज नहीं आपड़ा थी पण आपड़े त्यां सुधी पहोंचवू जोईए આપણે ઘણી વખત કંઈ કામ આવી જાય તો ન પહોંચ થોડા થોડા આગળ આવી જજો ભાઈઓ બધાને એવી સૂચના આપી છે આપણે દર વર્ષની જેમ ફ્લો વધતો જ હશે હવે ધીરે ધીરે પહેલેથી જ આગળ જ આવી જાઓ જીવનમાં આગળ વધો ભાઈ બસ હજી આગળ વધો કંઈ વાંધો નહીં આવી જ જાઓ બીજા બે જણા આવવાના છે જગ્યા રાખી કાંઈ વાંધો નહીં હજી વચ્ચે જગ્યા છે થોડા થોડા આવી જાઓ કાંઈ વાંધો નહીં આવી જાઓ આવી જાઓ ભગવાન બિરાજે છે પ્રગટ અને પ્રત્યક્ષ બિરાજે છે પણ મેં તમને કીધું એમ કે આપણે ત્યાં સુધી પહોંચી શકતા નથી કારણ કે આપણને એમ છે કે છેટા છે છેટા છે પણ બહુ ચોખ્ખી વાત કે રુદિયે વસે છે મારા પ્યારા ઘનશ્યામ મહારાજ છેટા નથી ઘટમાં ઘનશ્યામજીને મનમાં સહજાનંદ હે ઘટમાં ઘનશ્યામજીને મનમાં સહજાનંદ હે રુદિયે વસે છે મારા પ્યારા ઘનશ્યામ મહારાજ છેટા નથી રે રુદિયે વસે છે મારા પ્યારા ઘનશ્યામ મહારાજ છેટા નથી ઘટમાં ઘનશ્યામજીને મનમાં સહજાનંદ ઘટમાં ઘનશ્યામજીને મનમાં સહજાનંદ રુદિયે વસે છે મારા પ્યારા ઘનશ્યામ મહારાજ છેટા નથી રે રુદિયે વસે છે મારા પ્યારા ઘનશ્યામ મહારાજ છેટા નથી ઘટમાં ઘનશ્યામજીને મનમાં સહજાનંદ 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 બોલો ઘનશ્યામ શ્રીજી મહારાજ મને આશરો તમારો ઘનશ્યામ મહારાજ મને આશરો તમારો સહજાનંદ આશરો તમારો આશરો તમારો માગો આશરો તમારો શ્રીજી મહારાજ મને આશરો તમારો ઘનશ્યામ મહારાજ મને આશરો તમારો સહજાનંદ આશરો તમારો આશરો તમારો માગો આશરો તમારો પરિહરી મારે શરણો તમારું દિવ્ય તેજોમય હું તો સ્વરૂપ નિહાળો સર્વ
परी श्रीजी मारे शरणु तमारू दिव्य तेजोमयू तो स्वरूप निहाड़ू दयाड़ु दया करीने मूर्ति मरखो दयाड़ु दया करीने मूर्ति मरखो सहजानंद आशरो तमारो है आशरो तमारो मारो आशरो तमारो नाथ श्री जी दीन दयाड़ा करुणा न सागर हो तो करु कालवाला अनाथ ननाथ श्री जी दीन दयाड़ा करुणा न सागर हो तो करु कालवाला हे महाराज मारी अरज स्वीकारो महाराज मारी अरज स्वीकारो सहजानंद आशरो तमारो है आशरो तमारो मागो आशरो तमारो भक्ति केर भाव तमारा चरणे धरावो प्रेमनो पुजारी थईने आरती उतारो ओ भक्ति केर भाव तमारा चरणे धरावो प्रेमनो पुजारी थईने आरती उतारो भक्त रखवाड़ा मने आशरो तमारो भक्त रखवाला हरि आशरो तमारो सहजानंद आशरो तमारो मागो आशरो तमारो श्रीजी महाराज मने आशरो तमारो घनश्याम महाराज मने आशरो तमारो सहजानंद आशरो तमारो मागो आशरो तमारो आशरो तमारो मागो आशरो तमारो है आशरो तमारो मागो आशरो तमारो आशरो तमारो मागो आशरो तमारो बोलो स्वामी नारायण भगवान જ્યારે આપણે સૌ જન્માષ્ટમી મહોત્સવને માણવા માટે એકત્રિત થયા છીએ ત્યારે એક વખત પરમ ભક્ત શ્રી રાજેન્દ્રભાઈ એમની સાથે આજે આપણી વચ્ચે પ્રથમ વખત પધાર્યા છે એવા મયુરભાઈ સાથે તબલાવાળા અમારે રાજેશભાઈ દુમાલભાઈ કીબોર્ડવાળા ભાઈ આકાશભાઈ ફ્લૂટ લઈને આ બધા જ સંગીત કલાકારો કે જેઓ આજે ભગવાનના ભક્ત થઈ અને ભગવાનના ચરણોમાં પધાર્યા છે એમને જોરદાર તાળીઓથી વધાવો એકવાર આપણી સનાતન હિન્દુ સંસ્કૃતિ ભારતીય સંસ્કૃતિ એ ઉત્સવ અને સમયાઓની સંસ્કૃતિ છે દિવસો પછી દિવસો વીતતા જાય અને સાથે મહોત્સવો દ્વારા આપણા જીવનની અંદર ચાર્જિંગ થતું જાય ત્યારે સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી ઉપર પધાર્યા 11 વર્ષ સુધી શ્રીજી મહારાજે બાળપણ અને વનવિચરણ પૂર્ણ કર્યા આ બધા જ મહારાજના જીવનના પ્રસંગોને જોતા પછી
આપણે એક હરિભક્ત છે, એમણે મહારાજના આખા જીવન ઉપર ડોક્યુમેન્ટરી લખી છે. બહુ ઊંડાણપૂર્વક સંપ્રદાયના ગ્રંથોમાંથી સંશોધન કર્યું કે શ્રીજી મહારાજ કેટલા ઉત્સવો ઉજવતા, કોણ સ્વામિનારાયણ ભગવાન કેટલા ઉત્સવો ઉજવતા, એનું થોડું એમણે સંશોધન કર્યું. અને ત્યારે આંકડો ખાલી એવો હાથમાં આવ્યો કે શ્રીજી મહારાજે દાદા ખાચરના દરબારગઢમાં પધાર્યા પછી માત્ર 25 વર્ષમાં 397 ઉત્સવો ઉજવા છે. 25 વર્ષમાં 397 ઉત્સવો કેમ ઉજવાય એ સ્વામિનારાયણ ભગવાન જાણે. હું તો તમે ખાલી વાતો કરી જાણ્યો. અને ત્યારે મહારાજ આવા માહોલના રસિયા હતા. સ્વામિનારાયણ ભગવાન આગળ સદાને માટે નંદ સંતો બિરાજમાન હોય કે ભક્તો બિરાજમાન હોય, પહેલું કામ મહારાજનું એ જ હોય કે કીર્તન ભક્તિ મહારાજ આગળ ચાલુ હોય. કીર્તન ભક્તિ પૂર્ણ થયા પછી શ્રીજી મહારાજની કથા વાર્તા ચાલુ થાય અને વળી પાછી મહારાજ કીર્તન ભક્તિ કરાવે. ત્યારે આજે આપણે જે વારસાનું શ્રવણ કરીએ છીએ, જો પરમ ભક્તરાજ રાજેન્દ્રભાઈ છે, મયુરભાઈ છે, હમણાં એમને કીર્તન શ્રવણ કરાવ્યું, આપણને શાંતિ પમાડે તેને સંત કહીએ. બહુ સુંદર મજાના એના શબ્દો હતા, તમને ઘણાને કદાચ નહીં સમજાયા હોય. બીજી લાઈન હતી એમાં કે વિદ્યા ભણાવે પણ મૂળ ન શીખવાડે. એવું નિષ્કુળાનંદ સ્વામી લેખું, વિદ્યા ભણાવે પણ વિદ્યાનું મૂળ ન શીખવાડે તો પંડ્યાનો માર સિદ્ધ સહીએ. જૂના જમાનામાં બ્રાહ્મણો બધા ભણાવતા પણ વિદ્યાર્થીને આવડે નહીં, પછી શું કરે, સોટી વાગે, હા ચમચમને વિદ્યા આવે રમજમ. પણ સ્વામી કે એ સોટી મારે એને અમે સહન કરી લેશું, પણ અમારે વિદ્યાનું મૂળ સમજવું છે, અમારે વિદ્યાનું રહસ્ય સમજવું છે. અને ત્યારે સ્વામિનારાયણ ભગવાને આપણને એવા સંતો આપ્યા છે જે સોટી પણ મારતા નથી ને વિદ્યાનું મૂળ શીખવાડે છે. ત્યારે આ જગતની અંદર આપણે એવા સ્થાને આજે બેઠા છીએ, આ જન્માષ્ટમીનો પરમ પવિત્ર દિવસ છે, આ ઘનશ્યામ મહારાજની સન્મુખ બેસવું ને અનંતકાળના પુણ્ય જેના ઉદય થાય એને આ ઘનશ્યામ મહારાજના ફક્ત દર્શન કરવાનો લાભ મળે છે. સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી ઉપર હયાત હતા, ગઢપુરમાં મહારાજ બિરાજમાન હતા, મહારાજને એક વખત મોજ ચડી ગઈ. શ્રીજી મહારાજ કે લાવો સંતો, આજે તો મારે શાક વઘારવું છે. અને સ્વામિનારાયણ ભગવાનનો હાથ એટલે સારા સારા રસોઈયા પણ એની આગળ પાછા પડે, કેમ કે જેના હાથમાં ખુદ આખી સ્વાદ શક્તિ વસેલી છે. અને મહારાજે એવું શાક બનાવ્યું જોરદાર, મહારાજે નિષ્કુળાનંદ સ્વામીને કહ્યું. નિષ્કુળાનંદ સ્વામી આમ તો વૈરાગ્ય મૂર્તિ કહેવાય, પણ મહારાજને રીઝવવા માટે એવી કળા શીખેલા, ગાતા પણ આવડે, વગાડતા પણ આવડે, લખતા પણ આવડે. એટલું નહીં, નિષ્કુળાનંદ સ્વામીને મહારાજે આજ્ઞા કરી કે 7 પડી રોટલી બનાવો. રાજેન્દ્રભાઈ જમી છે 7 પડી રોટલી. અને આમ તો સ્વામિનારાયણ સંપ્રદાયમાં સાધુની 2 પડી રોટલી ફેમસ, પણ 7 પડી રોટલી, ભૂપેન્દ્રભાઈ જય તમે, એ જમાનામાં હતી. અમે એકવાર ટ્રાય મારેલી, અમે આ ચરિત્ર સાંભળ્યું ને, નવસારી ભણતા હતા તો કીધું હાલો આપણે 7 પડી રોટલી બનાવીએ. હાથ લુયા લીધા, ભેગા કર્યા અને ટ્રાય મારી, પણ 7 પડી થઈ નહીં. પણ એ નિષ્કુળાનંદ સ્વામી કેવા કલાકાર, કેવા અદ્ભુત, મહારાજને રાજી કરવા માટે શીખ્યા હશે તો 7 પડી રોટલી બનાવી અને મહારાજ પંક્તિમાં પીરસવા માટે પધાર્યા. અને ત્યારે વાલા ભક્તજનો, સંતોએ ગ્રંથોની અંદર એવું લખ્યું છે કે સંતો આમ પત્તર હોય અને શ્રીજી મહારાજ ડોલમાંથી મોટો ડંકો ભરીને શાક પીરસવા જાય, પણ શાક ડંકામાંથી નીચે પડે પણ પત્તરમાં પહોંચે નહીં. વિચાર કરો ક્યાં જતું હશે. પહેલા સંતને મહારાજ 1 વાર 2 વાર 3 વાર પત્તરમાં શાક પડે નહીં, મહારાજ તો પાછા શાક પીરસતા જાય. મહારાજ કે હારું શાકે નહીં ધરાય, આને 7 પડી રોટલી દઈએ. ઓલા સાધુ વિચારે હજી ક્યાં ધરાય, એમાં પડ્યું નથી પત્તરમાં કાંઈ. અને મહારાજે 7 પડી રોટલી મૂકી, એ પણ ગાયબ. વળી મહારાજ આગળ વધ્યા, મહારાજ કે આના ભાગ્યમાં નહીં હોય. વળી બીજાને ત્રીજાને આખી પંક્તિમાં પીરસ્યો તો ખરા, પણ કોઈના પત્તરમાં એક અન્નનો કણિકો નહીં. મુક્તાનંદ સ્વામી હાથ જોડ્યા, મહારાજ આ તમારી લીલા અમારી કંઈ સમજમાં આવતી, મહારાજ આ બધું શું ચાલે છે. અને ત્યારે સ્વામિનારાયણ ભગવાન કહે, સંતો ઘણા સમયથી અનંત કોટી બ્રહ્માંડના ભવ બ્રહ્માદિક દેવતાઓને પણ એમ સંકલ્પ થાય છે કે પ્રગટ સ્વામિનારાયણ ભગવાનની અમને પ્રસાદી મળે મળે મળે,
અમે કોઈ દિવસ એને ચાન્સ દેતા નહોતા, આજે બધા હલ્લો મચાવીને આવી ગયા છે. અને મારો ડંકો ને તમારું પત્તર બેની વચ્ચે હાથ રાખીને ઊભા રહી ગયા છે. હું આ પીરસું છું ને એ બધું બારોબાર લઈ જાય છે, ગાયબ થઈ જાય છે. અને ત્યારે એ બધા સંતો પંક્તિમાં બેઠેલા ને મહારાજની સામે દર્શન કરી અને એમ બોલી ઉઠ્યા કે વાહ મહારાજ વાહ, અનંત કોટી બ્રહ્માંડના ધણી તમને ધન્યવાદ છે કે જે બહુબ્રહ્માદિક દેવતાઓને પ્રસાદી મળવી દુર્લભ છે એ મહારાજ તમે અમારી સાથે કાયમ રમો છો, કાયમ જમો છો, અમને આશીર્વાદ આપો છો, તમારા હાથે અમને પ્રસાદી આપો છો, કરુણા ભીના નેત્રો થકી અમને કાયમ રીઝવો છો, હે મહારાજ તમારી અમારા ઉપર બહુ મોટી કૃપા છે. અને ત્યારે વાલા ભક્તો જ હું ને તમે આપણે બધા જ આ સ્વામિનારાયણ ભગવાનની એ કૃપાની વચ્ચે બેઠા છીએ. આજે ક્યાં બેઠા છીએ? આ વચ્ચે બેઠા છીએ. અને ત્યારે આ કીર્તન ભક્તિનો સુંદર મજાનો માહોલ છે. આપણે બધાએ સાથે મળી, જો રાજેન્દ્રભાઈ છે એ આપણને જે જે કીર્તનો સંભળાવે એ ફક્ત આપણે સંગીતના સથવારે નથી સાંભળવાના, પણ એ કીર્તનના શબ્દોની સાથે આપણા નંદ સંતોએ 35-36 પ્રકારના કીર્તનો રચ્યા છે. કોઈ વધામણાના હોય, કોઈ ઉત્સવના હોય, કોઈ બીજા ત્રીજા ઘણા બધા લિસ્ટ છે મારી પાસે, પણ એ બધા કીર્તનોના શબ્દોની સાથે આપણા જીવને જોડી અને આપણે કીર્તન ભક્તિમાં જોડાવું છે. વર્ષોથી આ ઘનશ્યામ મહારાજ અહીં પધાર્યા પહેલાંથી કાયમ માટે તેઓ આપણી વચ્ચે આવીને આપણને કીર્તન ભક્તિ સંભળાવે છે. એમને આશીર્વાદ આપણે પછી અપાવવા છે. આ તો મેં વચ્ચે બ્રેક લઈ લીધો, વાંધો નહીં ને? ત્યારે હજી આપણી પાસે 1.5 કલાક જેટલો સમય છે. કેટલો? 1.5 કલાક આપણને એમણે કીર્તન ભક્તિ સંભળાવી. પણ હવેનો 1.5 કલાક આપણે એવો સાર્થક કરવો છે, કેમ કે એ પોતે છે કાંદીવલી રહી છે. આ બધા જે કાંઈ મિત્રો પધાર્યા છે અહીંયા નવી મુંબઈમાં નથી રહેતા, હું ને તમે તો આ ગાડીને કિક મારીને અહીંયા પહોંચી ગયા, ઠેક ત્યાં રહે છે મુંબઈમાં. આજે એમની કળા ખૂબ આગળ છે, આપણી તો સમજમાં પણ ન આવે, પણ એ એકબીજાને બધાને ક્યાં બાતે ક્યાં બાતે કરતા આપણને એમ તે બહુ સારું વગાડ્યું. પણ વર્ષોની સાધના પછી એક સૂર સાથે પોતાનો સૂર મેલે અને ત્યારે એ અંતરનો જે પમરાટ બહાર નીકળે ને એનો સ્વાદ કંઈક અલગ હોય છે. અને ત્યારે એટલા સંગીતની સાજની સાથે આપણને સુંદર મજાની કીર્તન ભક્તિ સંભળાવે છે. ત્યારે પુનઃ 1.5 કલાક છે, પણ એક ધારા એક ચિત્તે મહારાજના સ્વરૂપમાં વૃત્તિ રાખતા જઈએ, સાથે સંગીતની હેલ્પ લઈએ અને એ શબ્દો સાથે આપણા મનને ગૂંથી અને મહારાજના સ્વરૂપમાં એકાકાર કરીએ, ત્યારે પુનઃ એકવાર જોરદાર તાળીઓથી બધાને આપણે વધાવીશું. સહજાનંદ સ્વામી મહારાજની જય. માવા તારી મૂર્તિમાં મોહી મોહી રે, માવા તારી Ah!
કે પાતળિયાના પ્રેમ નીર લાગી છતલડી માટારી 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 પાતળિયાના પ્રેમ નીર લાગી તલડી માટારી કમળલું ઘરનું ભરવી ભૂલી માં કરવું ભૂલી કમળલું ઘરનું ભરવી ભૂલી માં ગામલા જો મારું કરડું ભૂમે જાણે પીધી લીલીબાતળિયાના પ્રેમ નીર લાગી છતરડી જીવન કેર પ્રેમ ની પરછી ખૂબ તીખી ખરવા પ્રાણ જીવન કેર પ્રેમ ની પરછી ખૂબ તીખી ખરવા લાગ તપેલી નીકળી ઉડી સો સરી સાંગો પાતળિયાના પ્રેમ નીર લાગી છતરડી પાતળિયાના પ્રેમ નીર લાગી છતરડી માટારી ધાવનરું જે કાઈન સુજે લાગી જોર લુહાન ધાવનરું જે કાઈન સુજે લાગી જોર લુહાન બ્રહ્માનંદ કહે અંતર ભેદુ વેત પાતળિયાના પ્રેમ નીર લાગી છતલડી માટારી પાતળિયાના પ્રેમ નીર લાગી છતલડી માટારી અરે પાતળિયાના પ્રેમ નીર લાગી છતલડી માટારી પાતળિયાના પ્રેમ નીર લાગી છતલડી માટારી મેં શરૂઆતમાં પૂછ્યું કે કોઈએ સાંભળેલું છે ત્યારે કોઈ હાથ ઉપર નહોતો કે હજી એક વાર પૂછું કોઈએ સાંભળેલું છે આ કીર્તન એક જણ નીકળા બે જણા સાંભળ્યું આ 10 મિનિટ તો ગવાય છે આ 10 મિનિટ તો કેટલાય સાંભળ્યું એમ પૂછું
હાથ ઉપર કરો, કોઈ જાતનો ફાળો નહીં લખું. મતલબ તમે પાંચ મિનિટ પહેલા નહોતું સાંભળ્યું, હવે તો સાંભળ્યું છે ને બધાએ કે પાતળિયાના પ્રેમની રે લાગી છાતરડીમાં સાંગ અટારી. મહારાજના પ્રેમની કટારી છાતીમાં વાગી હોય ને એવું બ્રહ્માનંદ સ્વામી કહે છે. અને હું અવારનવાર તમને પૂછું, કોઈ પણ કીર્તન આમાં કોઈ નવા કીર્તન નથી. જો આનું પહેલું પદ જે છે એ હમણાં તમને કહીશ તો તરત તમને ખ્યાલ આવી જશે કે નટવર નિર્ણી રે અંતર આર પાર કટારી, આ બધા જાણીતા જ કીર્તન છે, પણ આપણે ક્યારેય સાંભળ્યા ન હોય અથવા તો એવું હોય. હું અવારનવાર એક પણ દર વખતે સ્વામી એક વાત કરું છું કે અમે બધા આપણે બધા રિપીટર્સ છીએ, રિપીટર્સ બેન્ચ છે. આ કીર્તન 150 વર્ષ પહેલા પણ સાંભળ્યા છે, 100 વર્ષ પહેલા પણ સાંભળ્યા છે, અને 50 વર્ષ પહેલા પણ સાંભળ્યા છે, અને 2018માં સાંભળીએ છીએ. પણ મહારાજને જેમ છે એમ ઓળખી નથી શકતા ને, એટલે વારંવાર વારંવાર જન્મ ધરાવી ધરાવી ધરાવીને આપણને બધાને પાકું કરાવે છે. એટલે હવે મહારાજ વિનંતી કરે છે કે આ જન્મે બરાબર મહારાજને ઓળખી લ્યો, નિષ્ઠા પાકી કરી લ્યો, આ કીર્તનમાં જેમ બ્રહ્માનંદ સ્વામીનો ભાવ છે એવો ભાવ જો આપણને ઉત્પન્ન થઈ જાય ને તો આપણે વારંવાર વારંવાર રિપીટર્સ બેન્ચમાં ન આવીએ. હવે આવું છે નહીં ને, તો તાળી પાડતા જાઓ અને હારે ગાતા જાઓ કે પાતળિયાના પ્રેમની રે લાગી છાતરડીમાં સાંગ અટારી. પાતળિયાના પ્રેમની રે લાગી છાતરડીમાં સાંગ અટારી. હે પાતળિયાના પ્રેમની રે લાગી છાતરડીમાં સાંગ અટારી. પાતળિયાના પ્રેમની રે લાગી છાતરડીમાં સાંગ અટારી. પાતળિયાના પ્રેમની રે લાગી છાતરડીમાં સાંગ અટારી. પાતળિયાના પ્રેમ નીર લાગી ચાતરડી માસા અટરી. બોલો સ્વામિનારાયણ ભગવાન. ભગવાનને જોવા ઊંઘમાંથી ઉઠીને આવી. મોહન બેન બજાઈ ગૃહતજી બનાઈ બનાઈ.
મોહન બેન બજાઈ ગ્રહતજી પ્રેમાનંદ સ્વામી હિન્દુસ્તાની ભાષા કીધી છે, એ પછી પ્યોર ગુજરાતી ભાષામાં લખાયું છે રાગ ભીમપલાસી. એ રાગ બદલે છે અને ભાષા પણ બદલે છે. કુનેવારી કે છે તું ક્યાં જાય છે કુવારી, કુન મારા મા બાપે કુનેવારી કે છે તું ક્યાં જાય છે કુવારી, બન તેડી તર છોડત મુરારી, બન તેડી શિવલે અમારી અમારી હો, શિવલે અમારી અમારી મોહન બેન બજાય, મોહન બેન બજાય. મા બાપે એમ કીધું કે ઊંઘમાંથી તું ક્યાં ભાગી અને પ્રભુ તને તરછોડશે તો અમારી શું વલે થશે, એમ કરી અને એને વારી આ શબ્દ છે. પણ એ પછી રાગ દરબારી અને લાડુબા અને જીવુબા એની કાઠીની ભાષા, આ કાઠીની ભાષામાં શબ્દ લખ્યા છે, બહુ ધ્યાનથી સાંભળજો. રાજવાત હાંભલો માલી, તબ બોલી એક પરમાલી માં રાજવાત હાંભલો માલી, આજ હું તો આદિશાવન માલી, આજ હું તો આદિશાવન માલી, હૌલી લાડુબા અને જીવબા ને બધા રાજી રાજી થઈ ગયા. ક્યાં તો પ્રેમાનંદ સ્વામી તમે અમારી કાઠીની ભાષામાં, પહેલી વાર એવું કીર્તન બન્યું કે જેમાં કાઠીની ભાષાનો ઉપયોગ હોય. પણ એ પછી બહુ એક અદ્ભુત શબ્દ જેમાં પ્રેમાનંદ સ્વામીએ મરાઠી ભાષાનો ઉપયોગ કર્યો, વિચાર કરો. મરાઠી ભાષામાં કીર્તન હોય એવી તમને ખ્યાલ હતો? મને નહોતી ખબર. અને મરાઠી ભાષામાં એમ કહે છે કે સખી હું તને શું કહું કે હમણાં જ પ્રભુ મારી સાથે ગાતા હતા અને ક્યાં ઓચિંતા વહી ગયા. મરાઠી ભાષા અને રાગ માલકોંશ શ્રીજી મહારાજ પૂછે છે, શ્રીજી મહારાજ પૂછે છે કે પ્રેમાનંદ સ્વામી આ મરાઠી ભાષા તમે ક્યાં શીખ્યા? એટલે પ્રેમાનંદ સ્વામીએ કીધું
એને ત્યાં જ રાખજો. પ્રેમાનંદ સ્વામીએ એમ કીધું કે અમે વડોદરા ગયા હતા ને ત્યાં મરાઠીઓની બહુ વસ્તી છે અને ત્યાંથી અમને થોડી ઘણી મરાઠી ભાષા શીખ્યા છીએ, એટલે મરાઠી ભાષામાં મહારાજને કાલાવાલા કરતું કીર્તન અને રાગ માલકંસ. રાગ ભૈરવી એમાં મારવાડી એટલે કે રાજસ્થાની શબ્દનો સ્વામીએ ઉપયોગ કર્યો છે કે પ્રભુજી મેં તો થારી દાસી રે, એટલે કે હું તો તમારી દાસી છું, તમે બહુ હસતા નહીં, નહીતર તમારો હસવું જોઈ અને કદાચ મારો જીવ નીકળી જશે, એવી રીતે પ્રેમાનંદ સ્વામી કહે છે રાજસ્થાની ભાષા. હસીમાં જીવ જાસી પ્રેમ સખી કો કંઠ લગાસી કંઠ લગાસી પ્રેમ સખી કો કંઠ લગાસી પ્રેમ સખી કો કંઠ લગાસી પ્રેમ સખી કો કંઠ લગાસી આય મિલો બનવાસી આય મિલો બનવાસી ઠાકોર હસી માં જીવ જાસી ઓ ઠાકોર હસી માં જીવ જાસી ઓ પ્રભુજી મેં તો થાકી પ્રભુજી મેં તો થાકી દાસી રે ઠાકોર હસી માં જીવ જાસી ઓ ઠાકોર હસી માં જીવ ઠાકોર હસી માં જીવ ઠાકોર હસી માં જીવ જાસી.
ચક્કર તો તૂટી જાય. કાચો દોરો જોયો છે ને તમે પતંગ ચગાવવાનો, કાચો દોરો પટ કરતો તૂટી જાય, પણ એ જ દોરાને તમે માંજાવ તો, એ જ દોરાને માંજો તો, ને આપણે ભાષામાં ઘસાવા કે ને, દોરી ઘસાવા ગયા હતા એમ, ગળું તો એનું છે, પણ એ જ ગળાને જો માંજવામાં આવે ને તો આજે આપણને જે આ પાંચ ભાષામાં કીર્તન સાંભળ્યું એવી મજા રોજ આવે. ત્યારે ખૂબ સુંદર મેં આ કીર્તનની કથા કરી હતી, પણ આપણે ગળું તો કાંઈ સેટિંગ આવે નહીં, રોજ વિચારતો આ કેદી સાંભળવા મળશે જિંદગીમાં. થેન્ક યુ મયુરભાઈ. અત્યારે એમને જ આપણે બધાને સૌ પ્રથમ આશીર્વાદ અપાવશું. રાજેન્દ્રભાઈ પાલા, તેઓ અત્યારે પૂજ્ય કૃષ્ણ વલ્લભદાસજી સ્વામી પાસે આવશે, સાથે એમના સેવક અમારે કૃષ્ણા તેઓ પણ આવશે, સાથે મયુરભાઈ પધારશે, શરણે વાદક અને આપણા હરિભગત છે હવે તો સુનિલભાઈ ધુમાલ તેઓ આવશે, રાજેશભાઈ સેવક, આકાશભાઈ, સાથે હાર્દિકભાઈ શાહ, મધુભાઈ વ્યાસ, મયુર અને મનહરભાઈ, અને સાથે અમારે સાઉન્ડવાળા બંને ભાઈઓ તેઓ પણ ક્રમશઃ સંતોના આશીર્વાદ માટે પધારશે. સ્વામી બધાને ચાંદલો કરી અને પ્રસાદી આપીને રૂડા આશીર્વાદ આપશે. સાથે સ્વામી હમણાં વાત, આપણે જોરદાર તાળીઓથી આ બધાને વધાવીશું. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. આ બાજુ સાથે હમણાં પૂજ્ય સ્વામીએ વાત કરી એમ, આ કૃષ્ણ જન્મોત્સવ આપણે ઉજવીએ છીએ, એમના યજમાન પદે જે ભક્તોએ સેવા કરી છે એમને પણ આપણે આશીર્વાદ અપાવવા છે. ત્યારે સૌ પ્રથમ હું યાદ કરીશ અમારે ઘનશ્યામભાઈ રૂપસંગભાઈ ઉમટ, કે જેઓ આપણા વડતાલ પ્રદેશની અંદર બહુ મોટા સંત થઈ ગયા, પૂજ્ય અથાણાવાળાદાસજી સ્વામી, કે જેઓ અતિ સમર્થ હતા, બહુ ભજનીક હતા, અને એમના પૂર્વાશ્રમના પરિવારમાંથી જેવો છે, અને એમના બાપુજી પણ બહુ ભક્તરાજ છે. બાપા જ્યારે જ્યારે અહીંયા હોય તે સાવરણી લઈને આખો દિવસ મંદિર વાળે. એમના દીકરા ઘનશ્યામભાઈ છે, તેઓ પણ ત્યાં વડતાલ રહીને જ મોટા થયા છે સંતોની સાથે, અને અત્યારે ઢોલ વગાડી લગભગ તમામ દિવસોમાં એમાં ધૂનની કોઈ દી એની ગેરહાજરી નહીં હોય ત્યારે ઘનશ્યામભાઈ તેઓ આ કીર્તન ભક્તિના યજમાન પદે અમને લાભ લીધો છે. ત્યારે ઘનશ્યામભાઈને પણ આપણે તાળીઓથી વધાવીશું. અત્યારે સંતોના રૂડા આશીર્વાદ લેવા માટે પધારશે, સાથે એવા જ કીર્તન ભક્તિને યજમાન તરીકે બાબુભાઈ મહાદેવભાઈ બારસણી અને રમેશભાઈ મહાદેવભાઈ બારસણી આ બંને ભાઈઓ આવશે, તેઓ પણ સંતો સાથે ખૂબ આત્મીયતા નિષ્ઠાથી જોડાયેલા છે, ત્યારે તેઓ પણ સંતો પાસે આવશે. સાથે આ કીર્તન ભક્તિમાં યજમાન તરીકે પરમ ભક્ત શ્રી રોહિતભાઈ ઠક્કર તેઓ પણ અત્રે પધારશે. સાથે હું યાદ કરીશ કાયમ માટે, જ્યારથી આ વાસી ગુરુકુલની શરૂઆત થઈ ત્યારથી લઈને અત્યાર સુધી જેટલા આપણા કાર્યક્રમો થયા છે, જન્માષ્ટમી હોય કે રામનવમી, બંને વખતે પંજરીનો પ્રસાદ આ પરિવાર તરફથી જોઈ. અમારે રમેશભાઈ મહેતા પરિવાર છે, ત્યારે રમેશભાઈ નાગરદાસભાઈ મહેતા સમગ્ર પરિવાર વતી તેઓ અત્યારે આવી અને સ્વામિનારાયણ આશીર્વાદ ગ્રહણ કરશે. સાથે હમણાં બે વર્ષ પહેલાં એક ભગતને એવો સંકલ્પ થયો કે જન્માષ્ટમી અને રામનવમીએ ઘનશ્યામ મહારાજને શ્રીકૃષ્ણ ભગવાન પારણામાં ઝૂલે તો બે ઉત્સવોમાં હિંડોળાના યજમાન મારે થવું છે. ત્યારે અમારે અજયભાઈ મહેતા એમને પણ તાળીઓથી વધાવીશું, જેઓ કાયમી આજીવન જન્માષ્ટમી અને રામનવમીએ હિંડોળાના યજમાન તરીકે જેઓ જોડાયા છે ત્યારે એમને પણ સ્વામી આશીર્વાદ આપશે. સાથે નરસિંહભાઈ રાવત, તેઓ પણ ઠાકોરજી આગળ જે ફૂલોની શોભા છે એમાં યજમાન પદે સેવા કરી છે. તમામ ભક્તોને આપણે સંતો પાસે રૂડા આશીર્વાદ અપાવીશું. આપણે રાજેન્દ્રભાઈએ શરૂઆતમાં વાત કરી કે 15-16 વર્ષથી કન્ટિન્યુ આવે છે, તમે થાકી જાઓ તો કહેજો, પણ તમે થાકી જાઓ તો કહેજો. અમારો તો માહોલ વધતો જાય છે, અમારો કાયમ ચડતો ને ચડતો રંગ છે. બધાય વિચારતા હતા આ એક નવા સ્વામી ક્યાંથી આવ્યા આ પંક્તિમાં, પણ તમે જુઓ છો બેસવાની જગ્યા નથી. પણ અહીંયા અત્યારે રાજેન્દ્રભાઈ પનવેલથી લઈ અને છેક મુંબઈ સુધીના ભક્તો છે, હો તમારી સાથે સાથે ભક્તો પણ મુંબઈથી અહીંયા, ત્યારે અમારે ઘણા બધા ભક્તો અહીં પધાર્યા છે, ત્યારે તમામ ભક્તો આપણે સાથે મળી અને હવે અડધી કલાક આપણી પાસે છે, રાજેન્દ્રભાઈને માઇકનો હવાલો સોંપીએ યથાશક્તિ, બરાબર ને? કીર્તન રજૂ કરવું છે મારે, અને સ્વામીએ બહુ સરસ મજાની વાત કરી કે જોગી સ્વામીના દિવ્ય આશીર્વાદ પ્રાપ્ત થયા, મને તારીખ બરાબર યાદ છે, 16 ડિસેમ્બર
1994 ગુરુકુળની સામે રહેતા અને દરરોજ સભા સવારની ભરવાનો દર્શન કરવાનો નિયમ હતો ત્યારે સ્વામી એ 16 ડિસેમ્બરે સ્વામી આશીર્વાદ આપ્યા અને 17 ડિસેમ્બરની બસ પકડીને 18 ડિસેમ્બરે સવારે આવી ગયા 1994માં. એટલે 25 મેં કીધા પણ 25 હવે થશે સિલ્વર જ્યુબિલી, પણ 24 તો ખરા જ પાકા. પણ સંતોના આશીર્વાદ કેટલો આ કામ કરી જાય છે વિચાર કરો તમે. અમને ક્યારેક ક્યારેક બહુ આશ્ચર્ય પણ થઈ જાય. અમે તો ચોખ્ખું કહ્યું, મેં કીધું ન લાયકાત ન ઓકાત ને છતાં મહારાજનો કેટલો રાજીપો, હે આ કેવી રીતે વારો આવી ગયો હશે વિચાર કરો તમે. ક્યારેક વિચાર કરીએ ને, બહુ અદ્ભુત કૃપા છે મહારાજની આપણા બધા ઉપર. બ્રહ્માનંદ સ્વામીનું કીર્તન બ્રહ્માનંદ સ્વામી વિશે જેટલું કહે એટલું ઓછું છે. કેવા મહારાજને જાણ્યા હશે બ્રહ્માનંદ સ્વામીએ. મેં તમને આ પહેલાં પણ એક પ્રસંગ કીધો હતો કે મહારાજ એકવાર પ્રકરણ કર્યું, એમાં 1.5 હાથ કંતાન બધાને આપવાની વાત કરી અને પાર્ષદ બધાને 1.5 હાથ કંતાન આપે અને બ્રહ્માનંદ સ્વામીનું શરીર જાડું, એને 1.5 હાથ કંતાન થાય નહીં. ત્યારે એમણે વિનંતી કરી કે મને થોડુંક વધારે આપો. તો કે ના, મહારાજની આજ્ઞા નથી. પછી મહારાજને પૂછવા ગયા તો મહારાજે ના પાડી. અરે મહારાજ, 2 હાથ કંતાન આપો, 2.5 હાથ આપો, આમાં શરીર જાડું. તો મહારાજ કે શરીર શા માટે જાડું રાખ્યું, ઉતારી નાખો. અરે મહારાજ, ઉતારશું પણ અત્યારે તો આપો. મહારાજ કે એની આજ્ઞા એટલે આજ્ઞા, 1.5 હાથ જ કંતાન મળે. પછી ઓસરીની બહાર નીકળીને ચારે તરફ જોઈને બોલવા માંડ્યા કે ક્યાંય છે, ક્યાંય છે. મહારાજ ક્યાં ગાંડા થઈ જશે બોલાવો એને. મહારાજ કે શું જોવો છો? તો કે મેં ચારે દિશામાં જોઉં છું કે તમારાથી મોટો જો મને ભગવાન મળે તો હમણાં છોડીને વયો જાવ લો, પણ ક્યાંય છે નહીં. એ સંત કે સાધુ બહેને એને કોઈને ખાવાના વાંધા હતા. 18 કિલો સોનું, 200 ઘોડા અને ઊંટનો રસાલો જેની હારે રહેતો હોય એવા બ્રહ્માનંદ સ્વામી. જેમ છોગલાની વાત કરી કે છોગલું ત્રિલોકથી ન્યારું, એટલે મને છોગલાનું જે કીર્તન યાદ આવી ગયું છે. આ કીર્તને અહીં હું પહેલી વાર ગાઉં છું. એનું કમ્પોઝિશન પણ કંઈક અલગ કરવાનો એક નમ્ર પ્રયાસ કર્યો. આની પહેલાં તમે જે ગાયું ને પાતળિયાના પ્રેમની કટારી વાગી, એનો મુખડું મને બરાબર આવી જાય, અંતરો મારાથી આવે નહીં. ત્યારે આ બાજુમાં બેઠા હતા, અંતરો એમણે બનાવ્યો કે આ રીતે ગાવ. હવે એમની કંઈ સમજ પડે ન પડે, પણ કેવી મહારાજની અદ્ભુત કૃપા કહેવાય લો. પણ એવી જ રીતે આ છે, છોગલું તારું રંગીલું, છોગલું તારું લોભાણું મનડું મારું રે, રંગીલું છોગલું તારું. આવો પહેલી વાર ગવાય છે, તાળીઓ પાડતા જશો, તમને બધાને ખૂબ આનંદ આવશે. છોગલું તારું હો રંગીલું, thank you.
જલાલાનંદ જીના લેરી ફેટો છબીદાર સોનેરી જલાલાનંદ જીના લેરી ફેટો છબીદાર સોનેરી જોઈને લઈ શોભા જોઈને લઈ શોભા તિલોકની વારુ રે છોગલું તારું રંગીલું છોગલું તારું રંગીલું હે છોગલું તારું રંગીલું બરાબર ને તમારા બધાના ક્લાસ લઉં છું જેમ એકલું ત્રણ વખત ગુટાવે એમ છોગલું તારું ત્રણ વખત બોલવાનું આપણે એકવાર હું બોલું એકવાર તમે બોલશો બરાબર છોગલું તારું રંગીલું છોગલું તારું રંગીલું બોલો આહા તમે ગાવ ને ત્યારે મહારાજ સામે બે હાથ કરજો શું કહેવાનું
બરાબર ને? એ પ્રમાણે આપણે કરીએ, આપણે કાલાવલા કરીએ, ગાંડા ઘેલા કરીએ. જો હમણાં જોયું ને, પ્રેમાનંદ સ્વામીને બુરહાની શાલ આપી તો એમ કીધું કે જાગરણમાં વેશ કાઢવા થશે, બરાબર ને? તો બાળક બની અને મહારાજની પાસે કેમ ખોડે રમતા એમ કરીએ આપણે કે છોગલો તારું. આ બાજુ કેમેરો ફેરવો, જો ઉપર હાથ કરજો. હે છોગલો તારું, છોગલો તારું, છોગલો તારું હો રંગ. હજી એક વાર, છોગલો તારું, છોગલો તારું, છોગલો તારું રંગીલો, છોગલો તારું, છોગલો તારું, છોગલો તારું હો રંગીલો. ભાણું મંડળું મારું રે, લો ભાણું મંડળું મારું રે, રંગીલું છોગલું તારું રે. છોગલું તારું, છોગલું તારું, છોગલું તારું
અરે મોહન મૂર્તિ તારી રે હો વાલી તારી રે એ મોહન મૂર્તિ તારી
ચલની અનોખી ચલો પિયા શોખી ચલની અનોખી ચલની અનોખી ચલો પિયા શોખી કર કહી કે સરસ રૂમાલ એ બસ ગઈ લસ ગઈ ઉર તેરી અજબ અનોખી ચાલ એ બસ ગઈ લસ ગઈ ઉર તેરી અજબ અનોખી ચાલ એ બસ ગઈ લસ ગઈ ઉર જય હો જય હો અરે પાકે બિહારી મોહી બ્રજનારી પાકે બિહારી પાકે બિહારી મોહી બ્રજનારી તેર અંબુજ નૈન વિશાલ એ બસ ગઈ લસ ગઈ ઉર તેરી અજબ અનોખી ચાલ એ બસ ગઈ લસ ગઈ ઉર તેરી અજબ અનોખી ચાલ એ બસ ગઈ લસ ગઈ ઉર નિર્ભીમતવારો પ્રેમાનંદ પ્રેમાનંદ નિર્ભીમતવારો બિચેરી ગોપાલ એ બસ કઈ લસ ગઈ ઓ તેરી કબીર મદન ગોપાલ એ બસ કઈ લસ ગઈ ઓ તેરી અજવાનો કી ચાલ એ બસ કઈ લસ ગઈ ઓ સ્વામી
નિત્યનોતમ લીલા કરતા અવિનાશી પ્રભુ કરતા અવિનાશી અડસઠ તીરથ ચરણે અડસઠ તીરથ ચરણે હલો
લુલુલુ હાલા રે હાલા 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 ઝૂલો મારા નંદના રે લાલા 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 હાલુલુલુ હાલા રે હાલા 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 ઝૂલો મારા નંદના રે લાલા 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 એ તને પારણીએ રે ઝૂલાવે યશોદા માવડી એ તને પારણીએ રે ઝૂલાવે યશોદા માવડી તને જાજી રે ખમા તને ઘણી રે ખમા તને જાજી રે ખમા એ તને ઘણી રે ખમા હાલુ લુલુ હાલા રે હાલા 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 ઝૂલો મારા